એક 14 વર્ષના બાળકને એવી તો કઈ વાતનું ખોટું લાગ્યું કે તેણે પરિવારની પરવા કર્યા વિના જ આપઘાત કરી લીધો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આપણે એવું કહીએ છીએ કે કંઈ પણ બોલતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે, પણ પીડા તો ત્યારે થાય જ્યારે આપણે આપણા સંતાનોને જ કોઈ પણ વસ્તુ કહી ન શકીએ. આજની ક્રાઇમ કહાનીમાં પણ આવું જ કંઈક થયું છે. એક પિતાએ તેના બાળકને ઠપકો શું આપ્યો કે તેણે દુઃખી થઈને એવું પગલું ભરી લીધું કે તેના માતા પિતા માટે તેમના જીવનની તે સૌથી મોટી ભૂલ સાબિત થઈ. આ કહાનીની શરૂઆત કરીએ તે પહેલાં પરિવાર વિશે વાત કરીએ. અંગદના પિતા એક બિઝનેસમેન છે અને તે બિઝનેસના કામથી કેનેડામાં રહે છે, એટલે ઘરે અંગદ, તેની માતા અને તેનો નાનો ભાઈ રહે છે. અંગદ આ વર્ષે 10મા ધોરણમાં પ્રવેશ લીધો છે અને જ્યારે બાળકનું બોર્ડ હોય ત્યારે સૌથી વધુ ચિંતા તેમના પેરેન્ટ્સને જ હોય છે. અંગદના પેરેન્ટ્સને પણ એ જ ચિંતા હતી અને તેમાં પણ 9મા ધોરણમાં તેના માર્ક્સ ખરાબ આવવાથી આ ચિંતા વધી ગઈ હતી. અને ઉપરથી મોબાઈલ, જે બાળકો માટે એટલું મોટું ડિસ્ટ્રેક્શન બની ગયું છે કે જેના કારણે તેમનો ગુસ્સો પણ વધી રહ્યો છે, અને આ મોબાઈલ અહીંયા પણ કારણ બન્યું. જ્યારે અંગદના પિતાએ તેને મોબાઈલ લઈને બેસી રહેવા પર કડક શબ્દોમાં ઠપકો આપ્યો ત્યારે અંગદે તે સમયે તો ત્યાંથી જતો રહ્યો, પરંતુ ત્યારબાદ તેના મનમાં અનેક સવાલો ઉભા થયા અને તેને આ બધાની વચ્ચે નક્કી કરી લીધું કે હવે મારે નથી રહેવું અહીંયા, અને તેના પિતાની રિવોલ્વર લઈને આવ્યો અને પછી જે થયું તે ખતરનાક હતું. અંગદના માથે ગુસ્સો સવાર હતો. માતા પોતાના કામમાં વ્યસ્ત હતી અને તેનો ભાઈ બહાર રમી રહ્યો હતો, અને આ જ તકનો લાભ લઈને તેને રિવોલ્વર તેના માથે મૂકી અને તેના જીવનનો ત્યાં જ અંત લાવી દીધો. ગોળીનો અવાજ સાંભળતા જ તેની માતા અને તેનો ભાઈ દોડીને રૂમમાં ગયા. ત્યાં પડી હતી અંગદની લાશ. તેની માતાએ હોસ્પિટલમાં કોલ લગાવ્યો, પરંતુ ત્યાં પહોંચ્યું તે પહેલા જ અંગદના શ્વાસ રોકાઈ ગયા હતા. આ બધા વચ્ચે એક સુસાઇડ નોટ પણ મળી, જેમાં તેને લખ્યું હતું કે પપ્પાએ મને મોબાઈલ વાપરવા બદલ ઠપકો આપ્યો છે, તમે મને નવો મોબાઈલ નથી લઈ દેતા અને તમે મને મમ્મીનો ફોન જ વાપરવાનું કહો છો, તમે મને બુલેટ નથી લઈ દેતા, જૂની બાઇક પણ મોડિફાઈ નથી કરાવી દેતા, કોઈ જ મને પ્રેમ નથી કરતું એટલે હું જાઉં છું, હવે કોઈ તમને હેરાન નહીં કરે, પરેશાન નહીં કરે, હવે તમે ખુશ રહેજો, હવે મારી સાથે કોઈ જ લેવા દેવા નથી, બાય. આ વાંચીને ઘરના તમામ સભ્યોને આઘાત લાગ્યો. કોને ખબર હતી કે નાની એવી વાતમાંથી આટલું બધું વિચારી લેશે અને આવું કોઈ પગલું ભરી લેશે. શું પેરેન્ટ્સને તેમના બાળકોને બોલવાનો પણ કોઈ હક નથી રહ્યો? આજકાલ બાળકો એટલા સેન્સિટિવ થઈ ગયા છે કે તેમને બધાની વચ્ચે બોલવાનું ને કોઈ પણ વસ્તુની જીદ કરે તો પૂરી કરવાની, પણ આવું ક્યાં સુધી ચાલશે? તો હવે સવાલ એ થાય કે શું આમાં ભૂલ પરિવારની છે કે પછી બાળકો જે વર્તુળમાં રહે છે તેનું આ કારણ છે? ગમે તે હોય, પણ બાળકો અવડે પાટી ચડી ગયા છે તે વાત વાસ્તવિકતા છે. તો આજની ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી ક્રાઇમ કહાની સાથે. નમસ્કાર.